विद्यार्थी मित्रों नमस्कार, गुड मॉर्निंग, वेलकम। तमे जे FYBA मां पास थईने SYBA मां जे एडमिशन लीधुं छे ते बदल तमने बधाने अंतरथी वेलकम। आपणे जाणीए छे के COVID-19 नी आजे महामारी छे, तेने लीधे આપણે જે ક્લાસરૂમ ટીચિંગ છે કે એકબીજાની રૂબરૂમાં જે ટીચિંગ કરતા હતા તે આ રોગચાળાની ભયંકર પરિસ્થિતિમાં આપણે કરી શકતા નથી, તેનું અમને ખરેખર દુઃખ છે। પણ આપણે શિક્ષણ એક નિરંતર પ્રક્રિયા છે અને એ ચાલુ રાખવાની હોય એટલા માટે એક બીજો વિકલ્પ જેને આપણે ઓનલાઈન શિક્ષણ કહીએ છીએ તેનો આજથી આપણે આરંભ કરીશું। SYBAમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે હાલમાં સેમેસ્ટર સિસ્ટમ પ્રથા છે, એટલે તમે સેમેસ્ટર 2 કમ્પ્લીટ કરીને સેમેસ્ટર 3માં આવ્યા છો। તો સેમેસ્ટર 3માં અર્થશાસ્ત્ર મુખ્ય વિષયમાં પેપરની વહેંચણી જે છે તે આ પ્રકારની છે કે પેપર નંબર 5 જે છે તે છે નાણું અને બેન્કિંગ, પેપર નંબર 6 છે તે છે ભારતીય અર્થતંત્ર, અને પેપર 7 જે આપણી કોલેજમાં ચાલે છે એ છે આર્થિક વિચારોનો ઇતિહાસ, કે જેને યુનિવર્સિટીએ પેપર નંબર 7 એ આપેલ છે। અને બીજું આપણા ઇકોનોમિક્સના વિદ્યાર્થીઓ માટે ID એટલે કે ઇન્ટરડિસિપ્લિનરી સબ્જેક્ટ એ છે પોપ્યુલેશન એજ્યુકેશન। તો આપણે ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ અર્થશાસ્ત્ર ઇકોનોમિક્સ પેપર 5 અને પેપર 7 છે તે હું એટલે કે પ્રાધ્યાપક ડૉક્ટર DP પાઠક હું જાતે લઈશ, અને પોપ્યુલેશન એજ્યુકેશન અને પેપર નંબર 6 છે ભારતીય અર્થતંત્ર એ અર્ચના મેડમ લેશે। તો આજથી આપણે પેપર નંબર 5ની શરૂઆત કરીશું। આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પેપર નંબર 5નું જે હેડિંગ છે તે છે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર 1 છે, અને જેનું નામ છે એ છે નાણું અને બેન્કિંગ। તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે સમષ્ટિલક્ષી અર્થશાસ્ત્ર 1 એનું, કારણ કે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર એ બહુ મોટું વટવૃક્ષ છે, એની ઘણી બધી શાખાઓ અને પ્રશાખાઓ છે, એમાંનું આપણા SYBA SEM 3 માટેનું જે પેપરનું હેડિંગ છે એ છે નાણું અને બેન્કિંગ। તો જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ મની એન્ડ બેન્કિંગ, તો આ પેપરનું ખાલી તમને ઉપરથી ઇન્ટ્રોડક્શન આપું કે આ પેપરમાં એકચ્યુઅલી શું આવશે। તો આપણે અહીંયા જાણીએ છીએ તે પ્રમાણે કે પહેલાં તો આપણે જાણીએ કે ભાઈ નાણું એટલે શું છે, તો નાણું એટલે આપણે બધા જ જાણીએ છીએ, એનો વ્યવહારમાં ડગલે ને પગલે આપણે ઉપયોગ કરીએ છીએ કે ભાઈ નાણું એટલે તે વિનિમયનું માધ્યમ હોય, મૂલ્યનો એકમ હોય,
મૂલ્યનો સંગ્રાહક હોય અને સર્વ સ્વીકૃત હોય તેને આપણે નાણું કહીએ છીએ. તો નાણું આજનું જે અર્થતંત્ર છે તેને આપણે નાણાકીય અર્થતંત્ર કહીએ છીએ. નાણું જે રીતે આપણે એમ કહીએ કે શરીરમાં રક્તનું એટલે કે બ્લડનું સ્થાન છે, તે જ રીતે અર્થતંત્રમાં નાણાંનું સ્થાન છે. નાણાં વગરનું અર્થતંત્ર આપણે કલ્પી શકતા નથી. તો આપણે એમ કહીએ કે ભાઈ નાણું, નાણાંના કાર્યો કયા કયા છે? નાણાંના ઘણા બધા કાર્યો છે. મુખ્ય કાર્ય છે, સહાયક કાર્યો છે, આનુષંગિક કાર્યો છે, જેને આપણે ગૌણ કાર્યો પણ કહીએ છીએ. આ ઉપરાંત આપણે એમ કહીએ કે નાણું અને અવેજ નાણું, નાણાંનું મહત્ત્વ, નાણાંના દૂષણો, ચલણી નાણું બહાર પાડવાની અલગ અલગ જે પદ્ધતિઓ છે, નિશ્ચિત બિન અનામત પદ્ધતિ, સપ્રમાણ અનામત પદ્ધતિ અને ન્યૂનતમ અનામત પદ્ધતિ, આપણા ત્રણ ત્રણ પદ્ધતિઓ આપણા અભ્યાસક્રમમાં છે. અને નાણું આપણે એમ કહીએ કે નાણાંનો અતિરેક અને નાણાંનું ઓછું હોવું આ બંને અર્થતંત્ર માટે નુકસાન કરતા છે. તો નાણાંનો જ્યારે નાણાંનું પરિમાણ જ્યારે વધી જાય તો અર્થતંત્ર પર કેવી અસર થાય, એટલે જે બીજો એકમ છે તે છે સૂચકાંક, ભાવ સૂચકાંક પદ્ધતિ છે, જે આંકડાશાસ્ત્રીય પદ્ધતિ છે. સૂચકાંક પદ્ધતિમાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સૂચકાંકની રચના કઈ રીતે કરવી, સાદો સૂચકાંક કોને કહેવાય, ભારી સૂચકાંક કોને કહેવાય, સૂચકાંકની રચનાના જે અલગ અલગ તબક્કાઓ છે તે કયા કયા તબક્કાઓ છે. ત્યાર પછી આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યના સિદ્ધાંતો, એ આપણો ત્રીજો એકમ છે કે જેમાં બે પ્રમુખ સિદ્ધાંતો છે, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો એટલે કે ઇરવિન પીસર આપેલો નાણાં પરિમાણનો સિદ્ધાંત અને કેમ્બ્રિજ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રીઓ આપેલો રોકડ પસંદગીનો સિદ્ધાંત. એટલે જે ફિશરનો સિદ્ધાંત છે તેને આપણે વિનિમયના સમીકરણ તરીકે ઓળખીએ છીએ, અને જે રોકડ પસંદગીનો સિદ્ધાંત છે તેને આપણે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ અથવા કેમ્બ્રિજ સમીકરણોથી પણ ઓળખીએ છીએ આપણે. ત્યાર પછી આવે છે ફુગાવો, ફુગાવાના વિવિધ પ્રકારો, ફુગાવા ઉદ્ભવવાના કારણો, ફુગાવાની અર્થતંત્ર પરની અસરો. અને ત્યાર પછી આવે છે વેપારી બેન્કો, વેપારી બેન્કોની સહસર્જનની પ્રક્રિયા, મધ્યસ્થ બેન્ક, ભારતની મધ્યસ્થ બેન્ક તરીકે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, એની રચના, એનું ગવર્નન્સ, એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કઈ રીતે એની કાર્યપદ્ધતિ છે, એના મધ્યસ્થ બેન્કના એટલે કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના કયા કયા કાર્યો છે, પરંપરાગત કાર્યો કયા છે, આધુનિક કાર્યો કયા છે, આ બધી ચર્ચા આપણે આ પેપરમાં મુખ્યત્વે કરીશું.